ગુજરાતની અંદર કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત સ્વજૂથ સહાય યોજના, ખાસ કરીને જ્યાં બાગાયતનું ક્લસ્ટરમાં ડેવલપમેન્ટ થાય છે ત્યાં રાજ્ય સરકારનું બાગાયત ખાતું કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ કરીને સહાય યોજના ચલાવે, જેમાં કોઈ FPO, ખેડૂત સંગઠન કે એ ગ્રેડ સહકારી મંડળીઓ હોય કે જે ખેડૂતનું જૂથ છે અને એક સાથે કામ કરે છે, કોઈ એક પાક ઉપર કામ કરે છે, એમાં મૂલ્યવર્ધન પ્રોસેસિંગ કરવા માંગે છે કે સાથે સંયુક્તમાં પોતાનું ખેતીમાં બાગાયતનું ડેવલપમેન્ટ કરવા માંગે છે, તો એમને 75% સુધી રાજ્ય સરકાર સહાય આપે છે. વિશેષમાં વ્યક્તિગત ખેડૂતો પણ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજનાનો લાભ લઈ શકે, જેમાં ખેડૂતોને વિવિધ ઘટકો એકસાથે સાંકળી અને લાભ આપવાનો છે. ખેડૂતને ફળઝાડનું વાવેતર છે એ કમ્પલસરી છે, ઓછામાં ઓછું 2 હેક્ટરથી લઈ અને 4 હેક્ટર સુધી ઇન્ડિવિડ્યુઅલ ખેડૂત વાવેતર કરી શકે, જેમાં વાવેતરમાં સહાય મળે. બીજું કે એમના પિયતને લગતા સાધનો વસાવવામાં 2.5 કિલોમીટર સુધી PVC પાઇપલાઇન અથવા તો બોરવેલ કરે તો એના 2.5 લાખના યુનિટ કોસ્ટમાં 50% સુધી સહાય મળવાપાત્ર થાય. પછી ત્રીજો ઘટક છે બાગાયત યાંત્રિકરણ, એટલે કે યાંત્રિકરણના જે કોઈ સાધનો છે જે બાગાયત ડેવલપમેન્ટમાં કે ઇન્ટરકલ્ચરિંગમાં કે વિશેષ જરૂરિયાત છે, એમાં ટ્રેક્ટર આવે, રોટાવેટર આવે, અન્ય કોઈ પણ સાધનો જે યાંત્રિક સાધનો છે એમનો લાભ પણ લઈ શકે. એનાથી આગળ છે માળખાકીય સુવિધા, એટલે કે ખેડૂત જ્યારે હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કરે ત્યારે એમને ઓન ફાર્મ પેક હાઉસ, એટલે કે જ્યાં પોતાનો માલ ઉતારી શોર્ટિંગ, ગ્રેડિંગ, પ્રોસેસિંગ, પેકિંગ કરી અને બજારમાં મોકલવા માટેનું એક યુનિટ બને, જે 30x20 ફૂટનું એટલે કે 9x6 મીટરનું 54 સ્ક્વેર મીટરનું યુનિટ બને, પાકું સ્ટ્રક્ચર બને, જેમાં સાથે લેબર ક્વાર્ટર પણ ખેડૂતને અથવા તો સ્ટોર રૂમ પણ બનાવી શકે, તો જે આ પેક હાઉસ છે એમાં 2 લાખ રૂપિયા સુધીની સહાય મળે 50% લેખે, જ્યારે લેબર ક્વાર્ટરમાં 1 હેક્ટરે 25,000 લેખે, માનો કે 4 હેક્ટર સુધી લાભ લે તો 1 લાખ સુધીનો એ લાભ મળે, એટલે 3 લાખ સુધી માળખાકીય સુવિધામાં સહાય લઈ શકે. વિશેષમાં પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગ જો કરે પોતાના પાકમાં તો મલ્ચિંગમાં 65% સુધી જે સહાય મળવાપાત્ર છે એ મળે, અને સાથે સાથે ખેડૂતને ગેપ સર્ટિફિકેશન કરવા માટે જે કંઈક સહાયની જરૂરિયાત ઊભી થાય એ સહાયનો લાભ પણ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ ઘટકમાં આપણે આપી શકીએ. આમ કોમ્બિનેશન કરી અને બાગાયતને જરૂરિયાતના તમામ ઘટકોમાં ખેડૂતને પ્રોજેક્ટ બેઝ એક સાથે સહાયનો લાભ મળી જાય એવા ઉમદા હેતુથી રાજ્યનું બાગાયત ખાતું આ યોજના ચલાવે છે, અને જે ખેડૂતો ફળઝાડના 2 હેક્ટરથી 4 હેક્ટરના વાવેતર કરવાના દિશામાં આગળ વધતા હોય તો એમને ચોક્કસપણે આ યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી કરીને પિયતના સાધનો, માળખાકીય સુવિધા, યાંત્રિકરણ, પ્લાસ્ટિક મલ્ચિંગ અને વાવેતર આ તમામ ઘટકોનો લાભ એક સાથે એમને આપી શકાય અને ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોત્સાહનની રકમ પણ મળી રહે. બાગાયત વિભાગ દ્વારા તમામ ખેડૂતને લાભ લેવા અનુરોધ કરાયો છે.